ब्रेकिंग न्यूज पर नजर करिए। कोरोना ने लईने अत्यारे मोटा समाचार सामे आवी रहा छे, त्यारे खास नोंधनीय बाबत छे जे प्रमाणे राज्यना 6 जिल्लाओने हॉटस्पॉट जाहेर करी देवामां आव्या छे। सतत आ केस जे रीते वधी रह्या छे तेमां अमदावाद, वडोदरा अने सूरतने पण जाहेर करवामां आव्या छे, हॉटस्पॉट तरीके तेने जाहेर कर्या छे। ज्यारे राजकोट अने पाटण भावनगर ने पण हॉटस्पॉट जाहेर करवामां आव्युं छे। 20 एप्रिल पछी कोई पण छूटछाट आ विस्तारोमां आपवामां बिल्कुल नहीं आवे, त्यारे कोरोना ने लईने जे हाल आ महत्वना समाचार सामे आवी रह्या छे, जेमां आ 6 शहेरोमां कोई पण प्रकारनी छूटछाट आपवामां नहीं आवे। राज्यना आ 6 जिल्लाओने हॉटस्पॉट जाहेर करी देवाया छे। વધુ માહિતી મેળવીએ, સંવાદદાતા પરેશ ચૌહાણ જોડાઈ ગયા છે। પરેશ, જણાવશો ખાસ કરીને રાજ્યના આ 6 જિલ્લાઓ જેને હોટસ્પોટ જાહેર કરાયા છે, આગામી સમયમાં આ 6 જિલ્લાઓમાં કોઈ પણ પ્રકારની છૂટછાટ વિશે અત્યારે શું મહત્વની વિગત છે? જે બિલકુલ, પ્રધાનમંત્રી મોદીએ જે લોકડાઉન 2 ની જાહેરાત કરી ત્યારબાદ તેમણે એવું પણ કહ્યું હતું કે ભાઈ એવા જે જિલ્લાઓ છે, એવા જે વિસ્તારો છે કે જ્યાં નવા કેસ નથી આવતા અથવા તો કેસ આવ્યા બાદ હવે નવા કેસ નોંધાતા નથી, આવા જિલ્લાઓને, આવા વિસ્તારોને કેટલીક છૂટછાટ આપવામાં આવશે। તો નવી ગાઈડલાઈન પણ જાહેર થઈ ગઈ છે અને ગાઈડલાઈન મુજબ રાજ્યમાં એવા જિલ્લાઓ કે જ્યાં નવા કેસ નથી આવ્યા અથવા તો એ પણ કેસ નથી, ત્યાં કેટલીક છૂટછાટ આપવાની એક રીતે ગાઈડલાઈન જાહેર કરવામાં આવી હતી। પરંતુ હવે જે 6 જિલ્લાઓ જે છે, અમદાવાદ, વડોદરા, સુરત, પાટણ, ભાવનગર અને રાજકોટ, આ જિલ્લાઓને હોટસ્પોટ જાહેર કરી દેવામાં આવ્યા છે। એટલે એક રીતે કહી શકાય કે માની લો કે રાજ્યના અન્ય જિલ્લાઓને કદાચ કેટલીક છૂટછાટો મળે પણ ખરી, જેમ કે વાણિજ્યિક અને ઉદ્યોગ સંબંધિત જે છૂટછાટો મળવાની છે, પરંતુ આ 6 જિલ્લાઓને હોટસ્પોટ જાહેર કરી આવ્યા છે। તેના મતલબ એમ છે કે આ 6 જિલ્લાઓમાં કોઈ પણ પ્રકારની ના તો આંશિક છૂટછાટ મળશે, ના તો કોઈ પણ પ્રકારની અન્ય છૂટછાટ મળશે। એટલે સદંતર રીતે આ જે જિલ્લાઓ છે, રાજ્યના 6 જિલ્લાઓ, તે લોકડાઉન રહેશે અને કોઈ પણ પ્રકારની રાહતની અપેક્ષાઓ આ જિલ્લાએ રાખવાની રહેશે નહીં। કારણ કે આપણે જો વાત કરીએ તો જે ગુજરાતમાં મોટાભાગના કેસ આવ્યા છે તે આ 6 જિલ્લાઓમાં જ આવ્યા છે, પછી તે અમદાવાદની વાત હોય, વડોદરાની વાત હોય, સુરતની વાત હોય, પાટણની વાત હોય કે ભાવનગર, રાજકોટની વાત હોય, તમામ જે આ જે 6 જિલ્લાઓ છે તેમાં જ મોટાભાગના કેસ આવી રહ્યા છે। હાલાકી અન્ય જિલ્લાઓમાંથી કેસ તો આવી રહ્યા છે, પરંતુ તેની જે સંખ્યા જે છે તે ખૂબ જ નાની છે, 1 અથવા 2 કેસ આવતા હોય છે દિવસના। પરંતુ અમદાવાદની વાત કરીએ તો રોજના 20-30-40 સુધી કેસ આવતા હોય છે। આવી રીતે વડોદરામાં પણ આજની વાત કરીએ તો આજે વડોદરામાં અત્યાર સુધીમાં 10 કેસ આવી ચૂક્યા છે, સુરતમાં પણ હમણાં હાલમાં આજે 2 કેસ આવ્યા છે। તો આ તમામ જિલ્લાઓ એવા છે કે જેમાં કેસ ઘટવાની શક્યતાઓ આગામી 10-15 દિવસમાં ઓછી જણાઈ રહી છે, જે મુજબ નવા નવા ટેસ્ટ થઈ રહ્યા છે અને રોજેરોજ જે ટેસ્ટ જે આરોગ્ય જે વિભાગ જે છે ટેસ્ટ લઈ રહ્યું છે, તેને આધારે એવું કહી શકાય કે આ જિલ્લાઓમાં ન તો કેસ ઘટશે, ના તો અન્ય જે છૂટછાટો મળશે। તો ઓવરઓલ જે સમાચાર એ છે કે આ 6 જિલ્લાઓને હોટસ્પોટ જાહેર કરી દેવામાં આવ્યા છે અને આ 6 જિલ્લાઓમાં રહેતા લોકોએ 20 તારીખ પછી આંશિક છૂટછાટની પણ કોઈ પણ પ્રકારની આશા રાખવાની હવે રહેતી નથી। આભાર પરેશ, સમગ્ર માહિતી બદલ। તો અમદાવાદ, વડોદરા, રાજકોટ, પાટણ, ભાવનગર સતત જે પ્રમાણે આ જિલ્લાઓમાંથી કેસની સંખ્યા વધી રહી છે, તેમને હોટસ્પોટ જાહેર કરાયા છે।